વાત કરીશું મહાસંગ્રામના ટોપ 9 સમાચારોની. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ યોજાવાનું છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠક માટે મતદાન થશે, ત્યારે ચોથા તબક્કા માટે પ્રચાર પડઘમ સાંજે 6 વાગે શાંત થશે. તો ચોથા તબક્કામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ, નિત્યાનંદ રાય અને અજય મિશ્રા ટેનિસ સહિત મોદી સરકારના 5 કેન્દ્રીય મંત્રીઓની વિશ્વસનીયતા દાવ પર છે. અખિલેશ યાદવથી લઈને રાજીવ રંજન ઉર્ફે લલનસિંહ જેવા દિગ્ગજ નેતાઓને લિટમસ ટેસ્ટનો સામનો કરવો પડશે, જ્યારે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, ટીએમસી નેતા શત્રુઘ્ન સિન્હા, મહુઆ મોઇત્રા અને અધીર રંજન જેવા અનેક નેતાઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થશે. જેલમાંથી છૂટ્યા બાદ આપના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીને કચડી નાખવા માગે છે. આ લોકશાહી નથી. 75 વર્ષમાં આપને જેટલી હેરાન કરવામાં આવી છે તેટલી અન્ય કોઈ પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં નથી આવ્યા. કેજરીવાલે જાહેરાત કરી છે કે સરમુખત્યારશાહીને રોકવા માટે આખા દેશનું ભ્રમણ કરીશ. પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે કેજરીવાલ સાથે શું થયું તે આખા દેશે જોયું છે. 25 મેના રોજ ભાજપ જશે અને પહેલા 3 તબક્કામાં ભાજપનો બેડો પાર નથી થયો. ઓડિશામાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્યવાણી કરી છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 50થી પણ ઓછી બેઠકો મળશે. તેમણે કહ્યું કે કોંગ્રેસને સંસદમાં વિપક્ષ બનવા માટે પણ લોકસભાની કુલ સંખ્યાના 10%ની જરૂર હોય છે. તો કોંગ્રેસના લોકોએ ખુલ્લા કાનથી સાંભળવું જોઈએ કે તેમની પાર્ટી આ દેશમાં માન્ય વિપક્ષ પણ નહીં રહી શકે. તેઓ 50થી ઓછી બેઠકો પર આવી જશે. તો કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરના નિવેદન પર પીએમ મોદીએ પલટવાર કર્યો અને કહ્યું કે કોંગ્રેસના લોકો કહે છે કે સાવધાન રહો, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. કોંગ્રેસનું હંમેશા આ જ વલણ રહ્યું છે. પાકિસ્તાનની હાલત એવી છે કે તેમણે પરમાણુ બોમ્બ વેચવા કાઢ્યા છે, પરંતુ નબળી ગુણવત્તાના કારણે કોઈ તેને ખરીદવા તૈયાર નથી. કોંગ્રેસના નબળા વલણના કારણે જમ્મુ કાશ્મીરના લોકો 60 વર્ષથી આતંક સહન કરીને રહ્યા છે. દેશે એટલા બધા આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે કે તે ભૂલી શકે તેમ નથી. લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે નેતાઓ વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી, રાજા છે. મોદી કેટલાક ફાઇનાન્સર્સનો માસ છે. તેમને કેબિનેટ, સંસદ કે બંધારણ સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ 21મી સદીના રાજા છે અને 2 કે 3 ફાઇનાન્સર્સની સામે છે જેમની પાસે વાસ્તવિક શક્તિ છે. તો રાહુલ ગાંધીએ કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાની રાજનીતિ બદલવી પડશે અને આમ કરવું પડશે. રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની સરકાર આવશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો દેશને મજબૂત બનાવવો હોય તો 90%નો સમાવેશ કર્યા વિના ન થઈ શકે. 90% લોકો નોકરશાહી, રમતગમત, મીડિયા, ન્યાયતંત્ર, સુંદરતા સ્પર્ધાઓમાં પણ નહીં આવે તો તમે કઈ મહાસત્તા બનશો? શું તમે 10% વસ્તીને મહાસત્તા બનાવવા માંગો છો? આવો સવાલ કરવામાં આવ્યો. મહારાષ્ટ્રના નંદુરબારમાં જનસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજનીતિનો ઉપયોગ માત્ર સત્તા મેળવવા માટે કરી રહ્યા છે, ન કે લોકોની સેવા કરવા માટે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી જે પણ બોલે છે તે ખોખલી વાતો હોય છે જેમાં કોઈ વજન નથી હોતું. ભાજપ આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન નથી કરતું. મંચ પર મોદીજી એક બાળકની જેમ રડે છે અને કહે છે કે તેમની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. ઇન્દિરા ગાંધી શીખો દુર્ગા જેવી મહિલા જેમણે પાકિસ્તાનના 2 ટુકડા કરી દીધા. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ હવે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો ઉઠાવ્યા છે. મુખ્યપ્રધાન રેડ્ડીએ પુલવામા હુમલાને ઇન્ટેલિજન્સ ફેલિયર ગણાવતા કહ્યું કે ભાજપે સર્જિકલ સ્ટ્રાઇકનો રાજકીય ફાયદો ઉઠાવ્યો હતો. રેડ્ડીએ કહ્યું કે પુલવામા હુમલો આઈબી અને ઇન્ટેલિજન્સનો ફેલિયર હતો. વડાપ્રધાન મોદીએ તેના પર કંઈ કર્યું નથી, તે બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. સર્જિકલ સ્ટ્રાઇકનો ભાજપે ફાયદો ઉઠાવ્યો છે. સર્જિકલ સ્ટ્રાઇક થઈ પણ હતી કે નહીં અમને ખબર નથી. લોકસભા ચૂંટણીને લઈને મનસે પ્રમુખ રાજ ઠાકરે ફતવો બહાર પાડ્યો છે. ફતવો જારી કરતી વખતે તેમણે હિન્દુ સમુદાયના લોકોને ભાજપ, શિવસેના, શિંદે જૂથ અને અજીત પવાર જૂથના એનસીપીને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી.